એ પ્રશ્નોત્તરીથી કરી નોટિસ આપવાનું કામ, એ બધું કામ પેપરલેસ બને, વર્ચ્યુઅલી પણ થઈ શકશે. પોતાના વિસ્તારમાં બેસીને પણ પોતે પ્રશ્ન અહીંયા સહજતાથી એ જ દિવસે એ જ ટાઈમે આપી શકે. પેપરલેસ વ્યવસ્થા બનવાને કારણે જે રીતે દેશના પ્રધાનમંત્રીશ્રીનું એક સપનું છે કે વન નેશન વન એપ્લિકેશન, તો બધું કામ એક જ એપ્લિકેશનની અંદર આવી જાય, પોતાનો પ્રશ્ન ત્યાં આગળ મોકલી શકે એવું સહજ સોફ્ટવેર બનાવ્યું છે. એ પછીનું સત્રની અંદર જ્યારે યુઝ ટુ બધા થઈ જાય તો એની કોઈ જરૂર નહીં પડે, બધા કામ ટેબ્લેટ ઉપર થશે. પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછવાનો, પ્રશ્ન જવાબ આપવાનો. તો નવું જ્યારે આવે છે ત્યારે સ્વાભાવિક રીતે એને એક્સેપ્ટ કરતો થોડો ટાઈમ લાગે, પરંતુ બધા યુઝ ટુ થઈ જશે. ગુજરાતમાં વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પણ તે પહેલાં વિધાનસભા અધ્યક્ષ એક નવી પહેલ કરી રહ્યા છે. વિધાનસભાને ઈ વિધાનસભામાં કન્વર્ટ કરવામાં આવી રહી છે, એટલે પહેલી વખત ગુજરાતની અંદર પ્રયોગ થવા જઈ રહ્યો છે. અને આપણે વિધાનસભા અધ્યક્ષ સાથે વાત કરીશું કેવી રીતે વિધાનસભાની અંદર ફેરફાર આવશે અને કાર્યપ્રણાલી કેવી રીતે બદલાશે તેના વિશે વાત કરીશું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે. શંકરભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ કે તમે ઈ વિધાનસભાની વાત લઈને આવ્યા છો, પણ ઈ વિધાનસભાથી વિધાનસભાની કાર્યપ્રણાલી કેવી રીતે બદલાશે અને શું છે આ ઈ વિધાનસભા, એનાથી લોકોને શું ફાયદો થશે? એક તો આજે ટેકનોલોજીના સમયમાં તમામ કામ ફેસલેસ બને, આ સૌથી અગત્યની બાબત છે. વિધાનસભામાં પણ અમે વિધાનસભાની જે કાર્યવાહી થાય છે એની અંદર ઢગલા બંધ પેપર કાગળ તમે જોતા હોય તો એક એક ગાડી ભરીને ત્યાં આગળ દર વખતે રેકોર્ડ આપવાનો હોય છે. કેટલા બધા વૃક્ષો જેના કારણે કપાતા હશે, આટલા બધા કાગળ આપવાને કારણે એને અમે સોફ્ટ ડિજિટલી આપી શકીએ. બીજું, અહીંયા જે કામ થાય છે એ પ્રશ્નોત્તરીથી કરી નોટિસ આપવાનું કામ, એ બધું કામ પેપરલેસ બને, અને ધારાસભ્ય પોતે ટેકનોસેવી બને, એ પણ ટ્રેન થાય, એ શીખે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાને કારણે બધું કામ ફાસ્ટ થશે, વધારે પારદર્શી થશે, અને ત્રીજું વર્ચ્યુઅલી પણ થઈ શકશે. પોતાના વિસ્તારમાં બેસીને પણ પોતે પ્રશ્ન અહીંયા સહજતાથી એ જ દિવસે એ જ ટાઈમે આપી શકે, તો અનેક રીતે ફાયદો થશે. પેપરલેસ વ્યવસ્થા બનવાને કારણે જે રીતે દેશના પ્રધાનમંત્રીશ્રીનું એક સપનું છે કે વન નેશન વન એપ્લિકેશન, તો બધું કામ એક જ એપ્લિકેશનની અંદર આવી જાય ઓલ ઓવર. આનાથી પછી આગળ વધારીને એ ગવર્મેન્ટની ઈ ફાઇલ જે સિસ્ટમ છે એની અંદર પણ પોતે ધારાસભ્ય કામ કરતો થાય તો ઓનલાઈન એ પ્રજાના પ્રશ્નો પણ સરકારની અંદર પણ સહજતાથી પૂછી શકે. તમે કહ્યું પેપરલેસ કરશો, તો પેપરલેસ તો તમે કાગળિયા પેપરલેસ કરી દેશો, ધારાસભ્યને કેવી રીતે વાપરશે, એમના ફોનમાં કે ટેબ્લેટ શું આપવાનું છે ધારાસભ્યને, કેવી રીતે એનો ઉપયોગ કરશે, ધારાસભ્યોની પાસે કઈ વસ્તુ રહેશે જેનાથી તેઓ આ તમામ વસ્તુનો ઉપયોગ કરી શકશે, અને જ્યારે ગૃહની કાર્યવાહી ચાલુ હોય તો એ વખતે કેવી રીતે યુઝ થશે? નહીં, પહેલાં તબક્કે અમે એમને એક ટેબ્લેટ આપીશું, તો એની અંદર એને શીખવા માટે એને યુઝ ટુ થઈ શકશે. ભવિષ્યની અંદર એ મોબાઈલ દ્વારા પણ આ કામ બધું કરી શકશે, જેમ કોમન માણસ મોબાઈલથી પોતાનો પ્રશ્ન ત્યાં આગળ મોકલી શકે એવું સહજ સોફ્ટવેર બનાવ્યું છે અને સહજ એપ્લિકેશન છે જેના માધ્યમથી પોતાના મોબાઈલથી પણ ફ્યુચરની અંદર એ કામ કરી શકશે. વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલતી હોય તો એની અંદર પછી કેવી રીતે ઈ વિધાનસભા છે, કારણ કે ત્યાં પ્રશ્નોત્તરી હોય છે, સવાલ જવાબ, ચર્ચાઓ, બિલ આવતા હોય છે, તો શું બિલ આ વખતે કાગળ ઉપર નહીં આવે, જે ખરડો લાવશે સરકાર તો એ કાગળ ઉપર નહીં હોય આ વખતે જે વિધાનસભા મળી રહી છે એમાં? હા, મારે આ વખતે ટ્રાયલ બેજ ઉપર 3 દિવસ સુધી ચાલશે. કેટલાક અમે સરળતા થાય એટલા માટે બંને ઓપ્શન રાખશું, મર્યાદિત ઓપ્શન સાથે ચાલુ કરીશું પેપરને. દાખલા તરીકે પ્રશ્નોત્તરી ઘણા બધા પ્રશ્નો હોય છે, એની જગ્યાએ જે પ્રાયોરિટીમાં આવતા હોય એટલા 25-30 પ્રશ્ન એના પૂરતું કાગળ અમે રાખીશું સ્ટાર્ટિંગમાં. એ પછીનું સત્રની અંદર જ્યારે યુઝ ટુ બધા થઈ જાય તો એની કોઈ જરૂર નહીં પડે, બધા કામ ટેબ્લેટ ઉપર થશે. પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછવાનો, પ્રશ્ન જવાબ આપવાનો, ઇવન પોતે ડેટા બહારથી મેળવવો છે તો સર્ચ પણ કરાવી શકે, તો પોતાના અને પોતાના બીજું જે ટેબ્લેટ હશે એમાંથી જે વિધાનસભાની અંદર હશે એ ટેબને બંનેને જોઈન્ટ રાખીશું, એટલે પોતાની માહિતી એની અંદર થી અપડેટ પણ પોતે રહી શકશે. એટલે વિધાનસભાનું જે બેસવાની જગ્યા હોય છે, ધારાસભ્યોની જે ડેસ્ક હોય છે, ત્યાં ટેબ્લેટ મૂકાશે કે તેમને અલગ અપાશે, કેવી રીતની વ્યવસ્થા? એક મોટી સ્ક્રીનવાળું વિધાનસભાની અંદર જે બેસે છે ત્યાં જોઈન્ટ હશે,
અને એક એમને પણ આપીશું, ધારાસભ્યને, જે પોતે શીખીને પોતે તૈયાર થઈને આપી શકે. બંને આ વખતે બંને કરીશું અને ફ્યુચરની અંદર પછી આ એક જ ચાલશે અને એના મોબાઈલ સાથે એને કનેક્ટ કરી શકશે. પણ મને યાદ છે ગઈ વખતે વિધાનસભા સત્રની અંદર એક વિવાદ થયો હતો, સીએજીનો અહેવાલ હોય કે કેટલાક અહેવાલો સોફ્ટ કોપીમાં આપવામાં આવ્યા હતા, કોંગ્રેસ અને ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો કે ભાઈ આ અહેવાલ તમે સોફ્ટ કોપીમાં આપશો, અમે અભ્યાસ કેવી રીતે કરશું, આ તકલીફ પડે છે. તો કેવી રીતે આ તમામ ધારાસભ્યોને ફાવશે, કારણ કે કેટલાક ધારાસભ્યોની ઉંમર એવી છે કે જે લોકો પોતે સ્માર્ટફોન નથી વાપરતા, તો આ ઈ વિધાનસભાનો કોન્સેપ્ટ એ લોકો કેવી રીતે સાકાર કરશે, કેવી રીતે થશે? આ અમે જે પ્રમાણે જે ચોપડી વાંચી શકે એ જ પ્રમાણે પેપર ફેરવી શકે, એની નોટના પેજ એ પ્રમાણે ઇઝી અમે બનાવ્યું છે પેજને, કે જે પ્રમાણે કાગળને વાંચતા હોય એ જ પ્રમાણે ફોનની અંદર એને લાગશે કે હું ચોપડી વાંચું છું, એને ચોપડી ઉઠાવતા હોય, બંધ કરતા હોય એ પ્રમાણે ઇઝી ગુજરાતી લેંગ્વેજની અંદર, સાદી ભાષાની અંદર સમજી શકાય એ પ્રમાણેનું ઇઝી બનાવ્યું છે. અને એમને યુઝ ટુ થવા માટે પહેલાં પ્રથમ અમે એને એડવાન્સ એક ટ્રેનિંગ આપીએ છીએ અને પછી વિધાનસભાની અંદર પણ, વિધાનસભાનું સત્ર ચાલુ થાય એના આગલા દિવસે પણ એક વખત ડેમો પણ અમે કરીશું કે જેથી કરીને ત્યાં પણ એનો ઉપયોગ ત્યાં કરી શકે. આ લોંગ ટર્મ, પહેલાં નહોતી ખબર, ઘણા બધા પહેલાં ટેલિફોન આવ્યો ત્યારે પણ બધાને એવું જ લાગતું હતું કે ફોન આપણે ચાલુ કરી શકીશું કે કેમ, પણ પછી ખબર પડી કે આ તો અંગૂઠા સિસ્ટમ છે કે એક અંગૂઠો દબાવીને અલગ અલગ નંબર પેલું કરી શકાય. તો આ પણ એવું જ ઇઝી છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે જેણે નવું પેલું શીખવું પડે. સામાન્ય માણસ પણ સહજતાથી આને વાપરી શકે એવું ઇઝી બનાવ્યું છે. પણ જ્યારે તમે અહેવાલ આપ્યા ત્યારે પણ વિરોધ થયો હતો, તો વિપક્ષ આને સ્વીકારશે? સત્તા પક્ષનું તો ચલો માની લે કે સત્તા પક્ષ તો ના નહીં પાડે, પણ વિપક્ષની વાત આવે, કારણ કે જ્યારે અહેવાલ આપ્યા અહેવાલમાં બી ઉદ્દેશ્ય એ હતો કે કાગળો બચાવવા, સોફ્ટ કોપી. અમે તરત કહ્યું કે આનો અભ્યાસ કેવી રીતે કરીશું, અમે કેવી રીતે મુદ્દા ઉઠાવીશું, જનતાના મુદ્દા ઉઠાવવાથી વિપક્ષને રોકવા માટેના આ પ્રયાસો થઈ રહ્યા છે એવો આરોપ લાગ્યો હતો, અને વિધાનસભા અધ્યક્ષની ભૂમિકા ઉપર બી સવાલ ઉઠ્યા હતા. નહીં નહીં, એવું એવો પ્રશ્ન નથી. કદાચ આપે અધૂરી જાણકારી સાથે વાત કરો છો. જ્યાં સુધી નવીન કોઈપણ બાબત આવે છે ત્યારે બ્રિજેશભાઈ, કોમ્પ્યુટર જ્યારે નવું આવ્યું છે ત્યારે પણ બધાને લાગ્યું હશે કે અરે કોમ્પ્યુટર આવવાને કારણે તો આમ થશે તેમ થશે. નવી ટીવી આવ્યું ત્યારે પણ બધાને લાગતું હતું, તમારે ઇલેક્ટ્રોનિક મીડિયાની શરૂઆત જ્યારે થઈ છે ત્યારે લાગતું છે, પ્રિન્ટ મીડિયામાં જ હોય, અખબારવાળી ઇલેક્ટ્રોનિક મીડિયામાં વળી હોતા હશે. આજે સોશિયલ મીડિયાની અંદર આવ્યા ત્યારે પણ બધાને લાગતું આવું આવું હોય. તો નવું જ્યારે આવે છે ત્યારે સ્વાભાવિક રીતે એને એક્સેપ્ટ કરતો થોડો ટાઈમ લાગે, પરંતુ બધા યુઝ ટુ થઈ જશે અને જેના કારણે ખૂબ લાંબા સમયે પ્રજાની સેવા કરવાનું એક આ માધ્યમ બનશે. આપ અધ્યક્ષ છો, અધ્યક્ષે કોઈની મંજૂરી ના લેવાની હોય પણ આપે આ પ્રોજેક્ટ શરૂ કર્યો, ઈ વિધાનસભાનો કોન્સેપ્ટ લાવ્યા, બધા પક્ષો સાથે વાત થઈ, સહમતિ મેળવવાનો પ્રયાસ થયો જે ખરો ઓન પેપર પર? હા, આ આખા દેશની અંદર ચાલે છે નેવા દ્વારા, દેશની સૌથી મોટી સંસ્થા જે છે લોકસભા, રાજ્યસભા અને અલગ અલગ રાજ્યોની અંદર પણ આખા દેશે સ્વીકાર કર્યો છે. અહીંયા પણ અમારે એના માટેની કમિટી બનાવી છે, કમિટીની અંદર પણ બધા અમે બેસીને ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ, લગભગ 3-1 કરતાં વધારે મીટિંગ કરી. બધાને ગમે છે, બધાને કરવું છે, અને જેને નથી આવડતું એ પણ લોકો શીખવાનો પ્રયત્ન કરશે. અમે અહીંયા પણ શીખવીશું, હજુ પણ એવું લાગશે તો આ 3 દિવસના સત્ર પછી પાછળ જરૂર પડે તો ધારાસભ્યની સાથે એક માણસ મૂકીને થોડા દિવસની અંદર એમને પણ યુઝ ટુ કરતા કરીશું. રાજ્યના ભલા માટે દરેકનું લક્ષ્ય પ્રજાના પ્રશ્નોનું સરળતાથી ઉકેલ થાય એ છે. દરેકને એવું લાગે છે કે ગુજરાત આગળ વધે, અને ગુજરાતને આગળ વધવાની બાબતમાં મને ભરોસો છે કે બધાએ સહયોગ આપ્યો છે. આની અંદર પણ બધા સંમતિ માત્ર એટલું નહીં પરંતુ ઉત્સાહ સાથે કામ કરશે. ઘણા યંગ જે ધારાસભ્યો છે તો પોતે અત્યારેથી કામ, એમણે એડવાન્સમાં એમને આ કામ કરવું ગમે છે, એટલે મારી પાસે પણ આવીને ઘણા અનેક લોકો કહેતા હોય છે કે આ બહુ સારું થશે. શંકરભાઈ, તમે વાત કરી વિધાનસભા સત્ર આવ્યું છે, ફક્ત 3 દિવસનું સત્ર છે. હંમેશા વિપક્ષની માંગ હોય છે કે સત્ર લાંબુ બોલાવવામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો મોકો નથી મળતો, સત્ર ખૂબ ટૂંકા હોય છે, આ પ્રકારનો આરોપ સત્તા પક્ષ ઉપર લાગતો હોય છે. આપ અધ્યક્ષ છો, આપની જવાબદારી નથી કે સત્ર વધુ મળવું જોઈએ, કારણ કે કેટલીક એવા મોટા રાજ્યો છે કે જ્યાં 60-60 દિવસના પણ સત્રો મળે છે. ગુજરાતમાં ફક્ત 30 દિવસનું એક બજેટ સત્ર અને પછી 2 દિવસ કે 3 દિવસનું ઔપચારિક સત્ર, જે બોલાવવું પડે એવું ફરજિયાત છે એટલા માટે બોલાવવામાં આવે છે. આ પ્રકારનો વિપક્ષનો આરોપ હોય છે, એના ઉપર શું કહેશો? ને, રાજ્ય સરકાર જ્યારે પ્રપોઝલ, પોતાને કેટલા કામો કરવા છે એના આધાર ઉપર એ વિધાનસભામાં અમારી પાસે સમય જ્યારે માગતા હોય છે, ગવર્નરશ્રી એ પ્રમાણેનો નિર્ણય કરતા હોય છે. કેટલા કામ છે એના આધાર ઉપર સત્રનો ટાઈમ નક્કી થતો હોય છે. જેટલું કામ આપે એટલા દિવસો આગળ વધારી શકાય. જ્યારે જો વધારે બિલ હોય, વધારે કામ હોય તો વધારે ટાઈમ
માગી છે કે તો વધારે ટાઈમ આપીએ. વિધાનસભા તરીકે અમને સમય આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. જેટલું કામ હશે એના પ્રમાણમાં અમે ટાઈમ એ પ્રમાણે આપીશું. પણ થતું એવું હોય છે કે ઓછા સમયમાં બધું બિલ આવતા, બજેટ સત્રમાં પણ જોયું હતું, અચાનક બિલો આવ્યા હતા, ચર્ચાઓ લાંબી ચાલી, રાત સુધી પછી વિધાનસભા ચલાવવી પડતી હોય છે, તો એની કોઈ વ્યવસ્થા પહેલેથી સુનિશ્ચિત નથી થતી? કારણ કે બેઠક તો થતી હોય છે, જે કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે, તો એની અંદર એજન્ડા નક્કી નથી થતા? નહીં, કામકાજ સલાહકાર સમિતિ વિધાનસભાનું સત્ર કેટલા દિવસનું થશે એના પછીના સમયની અંદર જ્યારે ડે ટુ ડે કામ ચાલતું હોય છે એ દરમિયાન મળતી હોય છે. પરંતુ કેટલું કામ છે એ સંસદીય ડિપાર્ટમેન્ટ એના આધાર ઉપર, રાજ્ય સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટો સંસદીય વિભાગને મોકલે છે કે અમારે આટલા આટલા કામ છે, કામના આધાર ઉપર બેસીને પ્લાનિંગ કરતા હોય છે કે આમાં કેટલી બેઠકની જરૂર પડશે, એના આધાર ઉપર એટલી બેઠકો ત્યાંથી મોકલતા હોય છે. અને વિધાનસભા પણ, અધ્યક્ષ પણ એટલો ટાઈમ આપે છે એ પ્રમાણે કે તમારું જેટલું કામ છે એટલા પ્રમાણમાં ટાઈમ અમે આપીશું. વિપક્ષનો એક આરોપ ગત વખતે પણ હતો અને આ વખતે વિપક્ષે રક્ષણ એટલા માટે માગ્યું હતું કારણ કે વિધાનસભાની જે પરિણામો આવ્યા, ખૂબ ઓછી બેઠકો આવી, 17 કોંગ્રેસ અને 5 આમ આદમી પાર્ટીને, તો એમને બોલવાનો પૂરતો સમય અથવા તો પ્રશ્ન ઉઠાવવાનો સમય નથી મળતો. તો આ વખતના 3 દિવસના સત્રમાં એમની જે મીઠો ઝઘડો હતો એ દૂર થઈ જશે? એઝ અ સ્પીકર મારા માટે કોઈ કોંગ્રેસ કે ભાજપ કે એ પક્ષ એવું ન હોઈ શકે. તમામ ધારાસભ્યોને એના અધિકારનો લાભ મળે. એ ધારાસભ્ય કયા પક્ષનો છે એ મારા માટે અગત્યનું નથી. મારા માટે એ અગત્યનું છે કે દરેક ધારાસભ્યને ન્યાય મળે અને એ પ્રમાણે દરેક ધારાસભ્યને ન્યાય પર મળે એ પ્રમાણેનો પ્રયત્ન કરું છું અને એનાથી સંતોષ પણ છે. તમે ઈ વિધાનસભાની વાત કરી, પેપરલેસ વિધાનસભાની વાત કરી, પણ સામે સવાલ ઉઠી રહ્યા છે, કોંગ્રેસ પણ એવું પૂછી રહી છે કે અન્ય રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહી પ્રસારણ લાઈવ કરવામાં આવતું છે, ગુજરાતમાં કેમ નહીં? ગુજરાત આટલું ટેકનોસેવી રાજ્ય છે, આટલું પ્રગતિશીલ રાજ્ય છે, તો ગુજરાત વિધાનસભાનું લાઈવ કવરેજ જનતાને ક્યારે જોવા મળશે? અમે ગયા સત્રની અંદર પણ થોડી ચર્ચાઓ કરી હતી, બધા કામકાજ સલાહકાર સમિતિની અંદર બેઠા હતા ત્યારે. આ વખતે પણ એની ચર્ચા કરીશું. ઘણી બધી બાબતો તો રોજેરોજ લોકશાહીના ધબકારાના માધ્યમથી રાજ્ય સરકાર પણ એનું માહિતી પ્રસારણ ડિપાર્ટમેન્ટ એ કેટલીક બાબતો તો મૂકે જ છે અને જે પ્રસારિત પણ થાય છે. હજુ વધારે અપેક્ષા સ્વાભાવિક બધાની હોય કે ટોટલ લાઈવ બધું દેખાય, તો જે એની સંવિધાનિક મર્યાદાઓ છે એની રહીને, એની અંદર રહીને એને પણ આવનારા સમયની અંદર આગળ વધીશું. વિપક્ષના ધારાસભ્યોનો એક બીજો પ્રશ્ન છે કે તેમને જે સવાલો ઉઠાવવા હોય છે, લોકશાહીના ધબકારા જે છે તેની અંદર સત્તાધારી પક્ષની વાત આવતી હોય છે, વિપક્ષ સવાલ આપે તો ખાલી સવાલની વાત, પણ જ્યારે બિલ દરમિયાન એ લોકો બોલતા હોય તો એ બિલ દરમિયાન જે મુદ્દાઓ હોય છે એમને પોતાના વિસ્તારમાં મૂકવા હોય તો એનો જે છે વિડીયો સંદેશ અથવા તો વિડીયો ક્લિપ એમને નથી મળતી, એની કોઈ વ્યવસ્થા થશે? એમને એ હક ક્યારે મળશે કે તેઓ વિધાનસભામાં જે બોલ્યા હોય તે બહાર બતાવી શકે પોતાના મતદારોને? પ્રશ્નોત્તરી કાળની અંદર પણ બધા પક્ષના લોકો બોલે છે. એવું નથી હોતું કે શાસક પક્ષના લોકો જેના પ્રશ્ન પૂછે, બંને પક્ષે બધા લોકો, દરેક ધારાસભ્ય જે પૂછ્યો દરેકનો અધિકાર છે, દરેક પૂછે છે, એનો જવાબ આપવા માટે સરકાર બંધાયેલ છે અને જવાબ પણ આપે છે. રહી વાત આપણે બિલ અને બાકી ડિબેટ હોય, માગણીઓ હોય, એ બધા ઉપર જે ચર્ચાઓ થાય છે, તમને મેં પહેલા પ્રશ્નની અંદર જે જવાબ આપ્યો છે એ જવાબ ફરી પાછો આપું છું. જે મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને વાત કરી, પણ એક પોલિટિકલ સવાલ પણ છે મારો કે વિધાનસભા અધ્યક્ષ આપ છો અત્યારે, આપ ભલે પાર્ટીમાં ના હોવ પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે, શંકરભાઈ લોકસભાની ચૂંટણી લડશે? કારણ કે વિધાનસભામાં આપ અધ્યક્ષ થયા પછી બધા ઘણા બધા સવાલો ઊભા થયા હતા, લોકસભા ચૂંટણી આવી, શંકરભાઈની કોઈ તૈયારી છે લોકસભા લડવાની? શું આપને કોઈ વાંધો છે હું વિધાનસભાના અધ્યક્ષ બન્યો છું એની અંદર? વાંધાવાળી વાત નથી, તો પછી કોઈ પૂછાયું છે તમને કે મને આવીને પૂછજો મારે શું કરવાનું છે? એક રાજકીય વ્યક્તિ તરીકે હંમેશા એવી વાત થતી હોય છે, એટલા માટે જશે. હું જે કામ કરું છું એને બેસ્ટ કરું, જે કામ કરું છું એની અંદર મને ખૂબ ખુશી છે. આપણે લાગે છે કે જે ઈ વિધાનસભાનો કોન્સેપ્ટ છે સફળ થશે આ વખતે, જે તમે મુદ્દાઓ લઈને જઈ રહ્યા છો, અને જે લોકોને આનાથી શું ફાયદો થશે? મારે એક એવી વસ્તુ જાણવી છે, પેપરલેસવાળી વાત સાચી છે પણ લોકોને શું ફાયદો? કારણ કે વિધાનસભાની કામગીરી લોકોને જોવા નથી મળતી, તો આ એ પેપરલેસ તમે કરી રહ્યા છો વિધાનસભા, તો એનાથી લોકોને શું ફાયદો થશે? એ લોકોને એટલા વૃક્ષો ઓછા કપાશે જેના કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળશે, એટલા ઝાડ નહીં કપાય, એનો ખર્ચ જે વધારે ખર્ચ થાય છે કાગળનો એ ખર્ચ બચશે, એ પણ લોકોનો ફાયદો છે. અને રહી વાત પોતાના પ્રતિનિધિ પાસે પોતે પ્રશ્ન મૂક્યો હોય એ પ્રશ્નને તાત્કાલિક અહીંયા આગળ એ જ દિવસે પહોંચી શકે, તો ઇઝી પોતાના પ્રશ્નનો જવાબ પણ ધારાસભ્યોના માધ્યમથી એને મળતો થશે. એ સિવાય પણ
આ એક પહેલું સ્ટેજ છે. આ સિવાયના બાકીના ફર્સ્ટ સ્ટેજે આટલું કામ કરીએ છીએ એ પછી અનંત સુધી એની ટેકનોલોજીની જે છે કોઈ મર્યાદા નથી અને હજુ વધારે લોકભોગ્ય કરી શકાશે. હવે અનેક ત્યાં સુધી દાખલા કે ત્યાં સુધી આપણે પહોંચી શકીશું કે કોઈ પ્રજા ધારાસભ્યને પ્રશ્ન પૂછે તો એક સહજ એપ ઉપર એ ધારાસભ્ય પોતાને ત્યાં રાખે, એ ધારાસભ્યનો પ્રશ્ન તારાંકિત કે અતારાંકિત બંને અહીંયા વિધાનસભામાં આવે, વિધાનસભાના માધ્યમથી રાજ્ય સરકાર સુધી પણ ઓનલાઈન પહોંચે, એક જ દિવસે એ પ્રશ્ન આવેલો, નહીંતર એ પ્રશ્ન આવતા અને સરકાર સુધી પહોંચતા અને એનો જવાબ આપતા દિવસો નીકળી જાય. જો મેન્યુઅલી આપણે જે કરતા હોય છે એ પ્રમાણે કરીએ તો આ એક ક્લિકથી પબ્લિક, ધારાસભ્ય, વિધાનસભા અને ગવર્મેન્ટ, ગવર્મેન્ટનો જવાબ અને એ ધારાસભ્ય અને એના માધ્યમથી પબ્લિક સુધી પહોંચી શકે. તો આવું નેટવર્ક બને, આટલું ફાસ્ટ બને તો જે અને બીજું કયો પ્રશ્ન ક્યાં આગળ પહોંચ્યો છે, તમારું આજે તમે એપ્લિકેશન કરી છે કે એપ્લિકેશન ક્યાં સુધી પહોંચી છે એ પણ ઓનલાઈન જોઈ શકાય. આ અદ્ભુત એક ઘટના થશે અને લોકશાહીની પરિપક્વતા લાવવા માટે તેમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જ્યારે આપણે અંદર એડ કરીશું ત્યારે તો ખાલી સામાન્ય પ્રશ્ન મૂકશે તો એક ફોર્મેટની અંદર આવી જશે. અને ત્રીજું બજેટ બનાવતા ટાઈમે પણ કયા વિસ્તારના કેટલા પ્રશ્નો છે એના ઉપર પણ ફ્યુચરની અંદર ધ્યાન રાખીને નાણાં વિભાગને પણ આપણે કહી શકાશે કે તમે આ વિસ્તારની અંદર અમારા પ્રશ્નો આટલા આટલા વધારે નાણાં ફાળવવાની જરૂર છે તો નાણાં વિભાગ પણ પોતે એના આધાર ઉપર એનાલિસિસ કરી શકશે. તો ટેકનોલોજીનો ડેટાનો ખૂબ ભરપૂર ઉપયોગ પ્રજા કલ્યાણ માટે કરી શકાય એવું એક અદ્ભુત કામ થશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ઈ વિધાનસભા, પીપલ્સ વિધાનસભાથી ફક્ત વિધાનસભાની કામગીરી સ્મૂથ થશે એવું નહીં, પરંતુ લોકોને પણ તેનો લાભ થશે. લોકોના પ્રશ્નો જે આવશે તે સીધા ધારાસભ્ય પાસે પણ પહોંચશે અને સરકાર સુધી પણ પહોંચશે, એટલે કે તેનો ઝડપથી ઉકેલ આવી શકે તે પ્રકારનો તેમનો પ્રયાસ રહેશે તેઓ દાવો તેઓ કરી રહ્યા છે. હાલ આ પ્રાથમિક અને પ્રાયોગિક છે, પણ આગામી દિવસોમાં આને સફળ બનાવવા માટે પણ પહેલ કરવામાં આવશે. કેમેરામેન સાજિદ આલમ સાથે બ્રિજેશ દોશી, ગુજરાત તક, ગાંધીનગર.